નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિષય સંસ્કૃત વ્યાકરણ ધોરણ નવ અને દસમાં આવતા સ્મનો પ્રયોગ વિશે આપણે માહિતી મેળવીશું સૌ પ્રથમ આપણે જોઈએ તો કે સ્મનો પ્રયોગ કઈ રીતે કરવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે એના વિશે જાણીએ તો કે એક ઉદાહરણ જોઈએ ધ્રુવઃ અચલમ સ્થાનમ અલભત પાછળ શું આપ્યું છે તો કે અલભત ઉપરના વાક્યમાં ક્રિયાપદ યતન ભૂતકાળનું હોવાથી ભૂતકાળની ક્રિયાનો અર્થ દર્શાવે છે અલભત છે એટલે શું દર્શાવ્યું તો કે ભૂતકાળની ક્રિયા દર્શાવે છે તે વાક્યના ભૂતકાળની ક્રિયાનો અર્થ બદલ્યા વગર ભૂતકાળની ક્રિયાનો અર્થ બદલ્યા વગર સ્મ ઉમેરીને ક્રિયાપદમાં ફેરફાર કરવાથી જે પ્રયોગ થાય છે તેને સ્મ પ્રયોગ કહેવામાં આવે છે શું કીધું તો કે ભૂતકાળની ક્રિયાપદનો અર્થ બદલ્યા વગર સ્વ ઉમેરીને ક્રિયાપદને ફેરફાર કરવાથી જે પ્રયોગ થાય તેને આપણે શું કહીએ છીએ સ્મનો પ્રયોગ કહેવામાં આવે છે એટલે કે આપણે અલભત જોયું હતું એટલે કે હવે એનું પાછું ઉદાહરણ જોઈએ સ્મ કર્યા પછીનું તો કે ધ્રુવઃ અચલમ સ્થાનમ લભતે સ્મ તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે સ્મનો પ્રયોગ કરવા માટે વર્તમાન કાળ પરસ્મયપદ પ્રત્યયો અને આત્મને પદ પ્રત્યયો વર્તમાન કાળ અને ભૂતકાળ એ બંનેના બંનેનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે જે આપણે આગળના વિડીયોમાં જોયો હતો છતાં પણ આપણે અહીંયા એક વખત વર્તમાન કાળ પ્રત્યયો જોઈએ તો કે ઉત્તમ પુરુષ એક વચન એટલે શું થાશે મી ઉત્તમ પુરુષ દ્વિવચન એટલે વહ ઉત્તમ પુરુષ બહુવચન એટલે મહ ઉત્તમ પુરુષ એક વચન એટલે સી મધ્ય પુરુષ દ્વિવચન એટલે થ મધ્ય પુરુષ બહુવચન એટલે થ અન્ય પુરુષ એક વચન એટલે તી અન્ય પુરુષ દ્વિવચન એટલે તહ અન્ય પુરુષ બહુવચન એટલે અંતિ આ હતા વર વર્તમાનકાળ પદીના પ્રત્યયો ત્યારબાદ યસ્તન ભૂતકાળના પણ પ્રત્યયો આપણને ખૂબ જ જરૂરી છે આવડવા બરાબર તો એના પણ જોઈએ તો કે ઉત્તમ પુરુષ એક વચન માટે શું વાપરવામાં આવે છે તો કે અમ ઉત્તમ પુરુષ દ્વિવચન માટે વ વાપરવામાં આવે છે ઉત્તમ પુરુષ બહુવચન માટે શું વાપરવામાં આવે છે તો કે મ મધ્યમ પુરુષ એક વચન માટે શ મધ્યમ પુરુષ દ્વિવચન માટે તમ અને મધ્યમ પુરુષ બહુવચન માટે શું વપરાય છે તો કે ત વાપરવામાં આવે છે અન્ય પુરુષ એક વચન માટે ત વપરાય છે અન્ય પુરુષ દ્વિવચન માટે તામ વપરાય છે અને અન્ય પુરુષ બહુવચન માટે શું વાપરવામાં આવે છે તો કે અન્ન વાપરવામાં આવે છે એટલે કે અ અન આ બંને પ્રત્યે આવડવા ખૂબ જ જરૂરી છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે સ્મ પ્રયોગ કરવા માટેના કેટલાક નિયમો છે હવે એ નિયમો આપણને શું સૂચવે છે એ જોઈએ તો કે કોઈ પણ ક્રિયાપદ ની શરૂઆતમાં લાગેલો કોઈ ક્રિયાપદ હોય હવે એ ક્રિયાપદની આગળ શું લાગેલું હોય તો કે યસ્તન ભૂતકાળ વાચક અપ્રત્યય દૂર કરો હવે યસ્તન ભૂતકાળ લાગેલું હોય એટલે આપણને એ ખ્યાલ છે કે એ ક્રિયાપદની આગળ હંમેશા શું લાગેલું હોય અ લાગેલો હોય યસ્તન ભૂતકાળનું રૂપ હોય એટલે એની આગળ હંમેશા શું હોય અ હોય તો એને સૌથી પહેલાં આપણે શું કરવાનું છે તો કે દૂર કરવાનું છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ અવદત તો અવદત છે તો એમાં સૌથી પહેલો પ્રત્યય કયો દૂર કરવાનો છે તો કે અ જે છે એને આપણે દૂર કરવાનો છે ત્યારબાદ ધાતુને યસતન ભૂતકાળનો જે પદ જે પુરુષ અને વચનનો પ્રત્યય લાગેલો હોય એટલે કે જે પુરુષ જે પુરુષ કીધું ને કે જે જે પુરુષ અને પ્રત્યય લાગેલો હોય એટલે આપણે ઉદાહરણમાં જોયું કે અવદત તો પાછો કયો પ્રત્યય લાગ્યો હતો ભૂતકાળનો તો કે ત પ્રત્યય લાગેલો હતો અન્ય પુરુષ એક વચન નો પ્રત્યય ત લાગેલો છે અવદતની અંદર સૌથી પહેલા આપણે અદૂરી દૂર કરી નાખો હવે પાછળનો પ્રત્યય શું લાગ્યો છે તો કે ત લાગેલો છે નિયમની અંદર આપણને એ દર્શાવેલું છે તો હવે શું કીધું છે તો કે એ પ્રત્યય લાગેલો હોય તે જ પદ પુરુષ અને વચનનો વર્તમાન કાળનો પ્રત્યય લગાડવો હવે અહીંયા શું લાગેલું હતું તો કે અન્ય પુરુષ એક વચન ત લાગેલો હતો હવે એની જગ્યાએ આપણને શું કીધું તો કે વર્તમાન કાળ અને એની જગ્યાએ જે પુરુષ અને વચન હતું એ જ લગાડવાનું એટલે ત્યાં જ શું હતું તો કે અન્ય પુરુષ એક વચન એટલે ત હતો તો અહીંયા વર્તમાન કાળમાં શું થશે તો કે અન્ય પુરુષ એક વચન તી થાય શું થાય છે તી થાય છે તો સૌથી પહેલાં અવદતની અંદર આપણે અ જે છે એને દૂર કરવાનો છે ત્યાર પછી શું કીધું તો કે યસન ભૂતકાળનું જે પુરુષ અને વચન જે પાછળ આપેલું છે એ પ્રત્યયને શું કરવાનું છે દૂર કરવાનો છે અને એની જગ્યાએ એ જ પુરુષ અને એ જ વચન વર્તમાન કાળનો લગાડવાનો એટલે તની જગ્યાએ ત્યાં શું થઈ જશે તી એટલે વદ તી અને અંતે શું કીધું છે નિયમની અંદર તો એ જોઈએ ત્યારબાદ જે વર્તમાન કાળનું ક્રિયાપદ બને તેની પાછળ આપણે શું લગાડવાનું છે તો કે સ્મ લગાડવાનો છે આમ કરવાથી વર્તમાન કાળનું ક્રિયાપદ પોતાનો અર્થ શું સૂચવે છે તો કે ભૂતકાળ દર્શાવે છે સૌથી પહેલાં કોઈ પણ વાક્ય લીધેલું છે તો એ વાક્યની અંદર યસતન ભૂતકાળ છે તો એની આગળ શું હોય હંમેશા અ લાગેલો હોય તો એ અને આપણે દૂર કરવાનો ત્યાર પછી પાછળ કયો પ્રત્યય લાગેલો છે તો કે એ પ્રત્યય જે પદ અને પુરુષ જે પદ પુરુષ અને વચનમાં આપેલો છે એ જ પદ અને પુરુષ વચનને આપણે છેમાં ફેરવી નાખવાનો છે તો કે વર્તમાન કાળના પ્રત્યયમાં ફેરવવાનો છે એટલે કે વર્તમાન કાળનું એ જગ્યાએ રૂપ મૂકવાનું છે અને પાછળ શું લગાડવાનું છે તો કે સ્મ લગાડવો પડે તો એનાથી વર્તમાન કાળનું ક્રિયાપદ પોતાનો અર્થ શું સૂચવે છે તો કે ભૂતકાળ દર્શાવે છે જેના વિદ્યાર્થી મિત્ર મિત્રો કેટલાક ઉદાહરણો પણ આપેલા છે આપણે અહીંયા જોઈએ તો કે યસ્તન ભૂતકાળનું વાક્ય અને સામે આપેલું છે સ્મપ્રયોગવાળું વર્તમાન કાળનું વાક્ય યાદવઃ પરસ્પરમ અયુદ્ધંત છેલ્લે વાક્ય શું આપેલું છે અયુદ્ધંત શું સૂચવે છે તો કે યસ્તન ભૂતકાળ સૂચવે છે આગળ અ આપેલો છે અને પાછળ શું આપેલું છે અંત એટલે કે અન્ય પુરુષ બહુવચનનું રૂપ આપેલું છે તો સામે સ્મનો પ્રયોગ આપણે કરવો છે તો શું લખવું પડશે તો કે યાદવઃ પરસ્પરમ તો અયુદ્ધ છે તો એમાં અ સૌથી પહેલાં આપણે શું કર્યો દૂર કર્યો અને છેલ્લે શું આપ્યું છે તો કે અંત છે અન્ય પુરુષ બહુવચનનું રૂપ તો વર્તમાન કાળમાં અન્ય પુરુષ બહુવચનનું રૂપ શું થાય છે તો કે અંતે તો યુધતે અને છેલ્લે શું લગાડેલું છે તો કે સ્મ એટલે કે આ જે છે એ વર્તમાનકાળ ભૂતકાળનો અર્થ સૂચવે છે એ જ પ્રમાણે બીજું ઉદાહરણ આપ્યું છે કૂટનાથઃ શાંત વચસા અવદત તો અવદત આપ્યું તો અ સૌથી પહેલાં શું કર્યો દૂર કર્યો ત છે પ્રત્યય યસ્તન ભૂતકાળ અને શેનો આપેલો છે તો કે અન્ય પુરુષ એક વચન તો વર્તમાન કાળમાં અસ્ય યસ્તન વર્તમાન કાળમાં અન્ય પુરુષ એક વચનનું રૂપ શું થાય છે તો કે તી તો વદન તી પાછળ શું લગાડવામાં આવે છે તો કે સ્મ લગાડવામાં આવે છે ત્યારબાદ હજી એક ઉદાહરણ જોઈએ આપણે સિદ્ધ જયસિંહ અચિંતયત તો ભૂતકાળમાં અ સૌથી પહેલાં શું કરવો પડે છે દૂર કરવો પડે છે પાછળ પ્રત્યે શું લાગેલો છે ત એટલે કે ભૂતકાળ અન્ય પુરુષ એક વચનનો જ પ્રત્યય લાગેલો છે તો એની જગ્યાએ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનમાં શું લાગે તો કે તી તો કે ચિંતયતી પાછળ શું લગાડવાનું સ્મ એટલે કે સ્મનો પ્રયોગ થઈ જાય છે તો વિદ્યાર્થી મિત્રો આ નો પ્રયોગ જે છે તે ધોરણ નવ અને ધોરણ દસ ધોરણ દસની અંદર આ એક પ્રશ્ન એક માર્ક્સની અંદર અચૂકપણે પૂછાય જ છે ધન્યવાદ